वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्ये નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કૌશિક સર પ્રણવ સેવા સંસ્થામાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 7માં અંગ્રેજી વિષયમાં સેકન્ડ સેમિસ્ટરમાં યુનિટ નંબર 4 ક્યુ ઓફ યસનો યસનો યસનોનો અભ્યાસ જોઈશું, મીન્સ કે ક્વેશ્ચન ઓફ યસનો યસનો અભ્યાસ જોઈશું. મિત્રો, આની આગળના વિડીયોમાં આપણે આ જ યુનિટમાં એક્ટિવ નંબર 3 સુધીનો અભ્યાસ જોયો હતો. હવે આ વિડીયોમાં આપણે એક્ટિવ નંબર 4થી આગળનો અભ્યાસ કરીશું. સો લેટ સ્ટાર્ટ અવર એક્ટિવ નંબર 4. અહીં સરસ મજાના ડાયાગ્રામ આપેલો છે, એના આધારે આપણે ઇક્વેશનના આન્સર મૂકવાના છે, યસ કે નોની અંદર. ઓકે, શું કીધું? ધીસ ડેટાબેઝ ચાર્ટ, ધીસ ઇઝ અ ડેટાબેઝ ચાર્ટ. અહીં ડેટા આપેલો છે, એ પ્રકારનો ચાર્ટ આપેલો છે, કેટલાક પ્રાણીઓને મનુષ્યનો કે ગેમ્સનો ડેટા આપેલો છે. સ્ટડી ધ ચાર્ટ એન્ડ પુટ યસ ઓર નો ઇન ધ બોક્સ. ચાર્ટને સ્ટડી કરીને એની ઉપર યસ કે નો બોક્સની અંદર આપણે આન્સર લખવાનો છે. પુટ એન એરો ટુ શો ધ લાસ્ટ આન્સર, અને છેલ્લા જવાબની અંદર આપણે એરો મૂકવાનો છે. ચલો જોઈએ. આડું ચિત્ર છે એટલે જરા ઉપર નીચે કરીને તમારે ધ્યાન આપવું પડશે. ફર્સ્ટ શું છે? ઇઝ ઇટ એન એનિમલ, શું તે એક પ્રાણી છે? તો તમે અહીં જોઈ શકો છો, તો આ પ્રાણીઓના ચિત્રો છે તો અહીંયા આપણે યસ લખીશું, અને અહીં આપણે મનુષ્યના ચિત્રો છે એટલે અહીંયા આપણે નો લખીશું. બરાબર ને? અહીં આગળ ક્વેશ્ચન પૂછ્યો છે, આ જગ્યા નીચે જોઈ લઈએ. ઇઝ ઇટ એન ઇન્ડોર ગેમ, શું આ ઇન્ડોર એટલે કે ઘરની અંદર રમાડવાની ગેમ છે? તો તમે જોઈ શકો છો કે અહીં આ ચેસ અને કાર્ડની ગેમ છે, ઇન્ડોર છે એટલે અહીંયા આપણે યસ લખી શકીએ છીએ. અને અહીંયા ક્રિકેટ છે, ફૂટબોલની રમતનું ચિત્ર છે એટલે અહીંયા આપણે ન લખીશું. બરાબર? ત્યાર પછી આગળનો ક્વેશ્ચન જો અહીંયા, કે ડઝ ઇટ નીડ અ બોર્ડ, શું એને બોર્ડની જરૂર છે? તો તમે અહીંયા ચેસ અને પત્તાની રમત છે, કાર્ડની રમત, એમાં કઈ રમતને બોર્ડની જરૂર પડશે? તો કે ચેસ નહીં, એટલે અહીંયા યસ લખીશું અને અહીંયા ન લખીશું. ઓકે, તો એરો અહીંયા ચેસ ઉપર આવશે. ત્યાર પછી આગળ અહીંયા ક્વેશ્ચન છે કે ડઝ ઇટ નીડ અ નેટ, શું એને નેટની જાળીની જરૂર છે? તો તમે જાણો છો કે ક્રિકેટ અને ફૂટબોલની રમતમાં કોને નેટની જરૂર પડે છે? ઓફકોર્સ યસ, ફૂટબોલને. એટલે અહીં આપણે યસ લખીશું અને ક્રિકેટની રમતની અંદર ન લખીશું. એ જ પ્રમાણે આપણે અહીં એનિમલ્સમાં જોઈએ ક્વેશ્ચન આગળ, કે ઇઝ ઇટ અ પેટ, શું એ પાળેલું પ્રાણી છે, પાલતું પ્રાણી છે? તમે જુઓ કે અહીં કૂતરો અને બિલાડી છે, ડોગ અને કેટ છે, ત્યાં આપણે યસ લખી શકીએ છીએ. અને અહીંયા લાયન અને ટાઈગર છે તો ત્યાં શું આવશે? નો આવશે. પહેલાં આગળ ડોગ અને કેટ છે, ત્યાં આગળ કયો ક્વેશ્ચન પૂછ્યો છે? ડઝ ઇટ કેચ માઇસ, શું તે ઉંદરને પકડે છે, મારે છે? તો કે બંનેની અંદર યસ આવશે, કારણ કે ડોગ અને કેટ છે બંને જ ઉંદરને પકડનાર પ્રાણીઓ છે. પણ અહીં આપણે જુઓ, ડઝ ઇટ હેવ અ માન, કે એને કેસ વાહિની છે? તો આપણે લાયન છે, લાયનને કેસ વાહિની હોય છે પણ ટાઈગરને નહીં. બરાબર? એટલે લાયન પર યસ આવશે અને અહીં નો આવશે. અહીં તમે અહીંયા કેચ અ માઇસની અંદર તમે એવું કહી શકો કે યસની અંદર જો વધારે અનુકૂળ આવતું હોય તો કેટની અંદર આવશે ડોગ કરતાં. બરાબર ને? ડોગ કેટને પકડે જેવું આવે, તો ડોગમાં તમે નો પણ લખી શકો છો. ચલો, આ ડાયાગ્રામ આપણો અહીં પૂરો થયો છે. આગળની એક્ટિવિટી નંબર 5નો અભ્યાસ કરીએ. અહીં એક્ટિવિટી નંબર 5ની અંદર તમને કેટલાક વાક્યો છે એનો અભ્યાસ કરીને અંડરલાઇન શબ્દોનો ઉપયોગ કરવાનું કીધું છે. મિત્રો, અહીં સાદો વર્તમાનકાળ છે, એ સાદો વર્તમાનકાળની અંદર તમે પ્રશ્નાર્થમાં કેવી રીતે ફેરવો છો અને ટૂંકમાં એને યસ કે નોની અંદર આન્સર કેવી રીતે મેળવવાનો છે ને તેનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, સાદો વર્તમાનકાળ હોય કે કોઈપણ કાળનું વાક્ય હોય, તેની અંદર એક વસ્તુ યાદ રાખવાનું કે કર્તા પછી જે સહાયકારક ક્રિયાપદ છે, એ સહાયકારક ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં કર્તાની આગળ મૂકી દેવામાં આવે તો વાક્ય પ્રશ્નાર્થમાં ફેરવાઈ જાય છે. ઓકે મિત્રો, શું કીધું મેં? સહાયકારક ક્રિયાપદને કર્તાની આગળ મૂકવામાં આવે વાક્યની શરૂઆતમાં તો વાક્ય પ્રશ્નાર્થમાં ફેરવાય છે. પણ સાદો વર્તમાનકાળ એવો ટેન્સ છે કે જેની અંદર સહાયકારક ક્રિયાપદ હોતું નથી, કરતા પછી તરત જ ક્રિયાપદનું મૂળરૂપ હોય છે. એટલા માટે આપણે અહીં સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અને ડઝનો ઉપયોગ કરવાનો છે.
જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી સી કાં તો ઇટ અથવા તો કોઈ એક જ પુરુષ જાતિ કે સ્ત્રી જાતિ કે નાન્યતર જાતિનું નામ હોય તો આપણે ડઝનો ઉપયોગ કરી શકીએ છીએ. અને કર્તા તરીકે પહેલો પુરુષ એકવચન બહુવચન કે બીજો પુરુષ એકવચન બહુવચન કે આઈ વી યુ યુ કાં તો ત્રીજો પુરુષ બહુવચન કે ધે કાં તો એક કરતા પુરુષ સ્ત્રી કે નાન્યતર જાતિના નામ વધારે હોય એક કરતાં વધારે નામ તો આપણે ડૂનો ઉપયોગ કરવાનો છે. મિત્રો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે તે જુઓ સરસ રીતે કે ટાઈની ટોટ્સ જોઈન ઇન ગરબા. તો અહીં ટાઈની ટોટ્સ બહુવચન છે એટલે આગળ શું આવ્યું ડૂ. ટાઈની ટોટ્સને આગળ ડૂ મૂકી દો અને બાકીનું વાક્ય બેઠું જ ઉતારી લેવાનું સેમ ટુ સેમ અને ક્વેશ્ચન માર્ક કરો તો વાક્ય પ્રશ્ન ફેરવાઈ જશે. ડૂ ટાઈની ટોટ્સ જોઈન ઇન ગરબા? યસ ધે ડૂ. અને નો આપવું હોય તો નો ધે ડોન્ટ, એ રીતે આન્સર આવશે. તમે અહીં જુઓ કે જોઈન છે બરાબર છે એ ક્રિયાપદનું એસ કે એસ વગરનું મૂળરૂપ છે અને ડૂનો ઉપયોગ થયો ડૂ અને ડૂ સાથે ક્રિયાપદનું મૂળરૂપ જોઈન જ આવવાનું છે બરાબર. હવે નંબર સેકન્ડ જોવા આપણે બ્લેન્ક્સ કરીએ છીએ એ પ્રમાણે આપણે સમજ્યા છીએ એ પ્રમાણે વુમેન વેર કુર્તા પાયજામા. અહીં વુમેન બહુવચન છે બરાબર, બહુવચન એટલે શું આવશે ડૂ. જો વુમન હોત તો ડઝ આવતું એટલે ડૂ. વુમેન વેરનું શું આવશે વેર જ રહેશે. કુર્તા પાયજામા નો ધે ડોન્ટ, નો ધે ડોન્ટ એટલે કે ના તેઓ નથી પહેરતા. આપણે જો અહીંયા કે વેર ક્રિયાપદનું મૂળરૂપ ડૂ આવવાનું છે અહીં સાયકારક ક્રિયાપદ કે પ્રશ્નાર્થમાં અને ડૂ સાથે કયું ક્રિયાપદ આવે છે મૂળરૂપ જ આવે વેરનું, વેર જ રહે છે એટલે વેર લખવાનું છે અહીંયા. નંબર થ્રી જો નવરાત્રી મીન્સ નાઇન નાઇટ્સ. નવરાત્રી એક જ વચન છે જો બરાબર છે એટલે અહીંયા શેનો ઉપયોગ કરવાનો છે ડઝનો ઉપયોગ કરવાનો પ્રશ્નાર્થ વાક્ય તરીકે. એટલે ડઝ નવરાત્રી મીન નાઇન નાઇટ્સ. હવે અહીંયા મીન્સની જગ્યાએ શું કરી દીધું મીન કરી દીધું. મિત્રો આ એક ખાસ સમજવા જેવું છે કે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય ને મીન્સ કે હી સી ઇટ કે એક જ નામ હોય તો ક્રિયાપદના મૂળરૂપના છેડે એસ કે એસ પ્રત્યે લગાડેલો હોય છે. અને જ્યારે આપણે ડઝનો ઉપયોગ કરીએ છીએ પ્રશ્નાર્થ વાક્યની અંદર તો ડૂનું ઈએસ વાળું રૂપ ડઝ આવી ગયું હોય છે એટલે ક્રિયાપદના છેડે ઓલરેડી પહેલેથી ઈએસ પ્રત્યે લાગેલો છે એટલે જે મુખ્ય ક્રિયાપદના પાછળ એસ કે એસ લાગેલો હોય ને તે નીકળી જાય છે. એટલે અહીંયા આપણે તમે જોઈ શકો છો ડઝ વપરાયું છે એ મીન્સની અંદર એસ નીકળી ગયું મીન આવી ગયું બરાબર. ઓકે આ યાદ રાખવાનું છે મિત્રો. હા એસ કે એસ કાઢી નાખવાનું ડઝનો ઉપયોગ થાય ત્યારે મુખ્ય ક્રિયાપદ પછાડીથી. યસ ઇટ ડઝ મીન્સ એ મુખ્ય ક્રિયાપદ મુખ્ય વાક્યની અંદર ડઝ વગરનું વાક્ય છે એટલા માટે મીન્સ આવ્યું એસ કે એસ વાળું કરતા ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે અને ડઝ હોય તો મીન એસ કે એસ નીકળી ગયો. ચાલો અહીંયા કવિતા છે એ ત્રીજો પુરુષ એકવચન જ ગણાય છે ચોથા વાક્યમાં એટલે નોઝ આવ્યું. કવિતા નોઝ અબાઉટ નવરાત્રી. હવે કવિતા ત્રીજો પુરુષ એકવચન એટલે ડઝથી પ્રશ્ન પૂછાય. ડઝ આવે એટલે નોઝનું શું થઈ જશે નો. ડઝ કવિતા નો અબાઉટ નવરાત્રી? યસ સી નો, સી ડઝન્ટ, ના તે જાણતી નથી. તો અહીંયા શું આવશે નોઝ એ મૂળરૂપ છે એટલા માટે હકાર વાક્ય છે અને પ્રશ્ન અથવા ડઝ આવે છે તો એસ કે એસ નીકળીને એકલું નો આવી ગયું. મિત્રો હવે તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે હું આશા રાખું છું. નંબર ફાઇવ જુઓ કેન કવિતા. અહીં બે નામ છે એટલે બહુવચન થઈ ગયું એટલે ડઝ નહીં આવે ડૂ આવશે એટલે એસ કે એસ વગરનું રૂપ જ છે. જો કેન કવિતા રાઇટ લેટર્સ ટુ ઇચ અધર, એકબીજાને કેન કવિતા પત્ર લખે છે તો શું આવશે ડૂ. કેન કવિતા રાઇટ લેટર્સ ટુ ઇચ અધર તો શું આવશે? યસ ધે ડૂ, હા તેઓ લખે છે. રાઇટ ડૂ અને રાઇટ બરાબર, ડૂ સાથે રાઇટ જ આવવાનું મૂળરૂપ જ આવવાનું છે. ચાલો નંબર સિક્સ જુઓ કવિતા ગોઝ ટુ ધ માર્કેટ. કવિતા ત્રીજો પુરુષ એક જ એટલે એસ કે એસ વાળું ગોઝ આવ્યું છે એટલે ડઝ આવવાનું. ડઝ કવિતા ગોઝનું શું થશે? ગો. ડઝ આવી ગયું એટલે એસ કે એસ નીકળી જાય એટલે ડઝ કવિતા ગો ટુ ધ માર્કેટ. શું આવશે? નો સી ડઝન્ટ, ના તેણી ગઈ નથી, નકારમાં જવાબ છે એટલા માટે ગોઝ બરાબર છે. ડઝનો ઉપયોગ થયો એટલે શું આવી ગયું? ગો આવી જશે. નંબર સેવન જો પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ. તો અહીં પીપલ બહુવચન આવી ગયું એટલે શું આવશે? ડૂથી પ્રશ્ન બનશે. ડૂ પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ? યસ ધે ડૂ. જો અહીં તમે જોઈ શકો ડેકોરેટ મુખ્ય ક્રિયા બાદ ડૂ આવે, ડૂ સાથે ડેકોરેટ જ આવવાનું છે. નંબર એટ જો ધ ડાન્સર્સ બ્લેન્ક અ સ્ક્વેર. અહીં ડાન્સર્સ બ્લેન્ક અ સ્ક્વેર છે તો અહીંયા ફોર્મ એ એક્ઝામ્પલની અંદર તમે જુઓ પાછળમાં કે ક્રિયાપદ શું છે? એફ ઓ આર એમ ફોર્મ બરાબર છે, પરફોર્મ કરે છે એટલે અહીંયા આપણે ડાન્સર્સ બહુ જ છે એટલે ફોર્મનું ફોર્મ જ આવવાનું છે. ધ ડાન્સર્સ ફોર્મ ધ ફોર્મ અ સ્ક્વેર એટલે સ્ક્વેરની અંદર એ લોકો ઊભા રહ્યા છે એમ. તો શું આવશે અહીંયા? ડૂ ધ ડાન્સર્સ ફોર્મ અ સ્ક્વેર. ફોર્મ ડૂ અને ફોર્મ બરાબર. નંબર નાઇન જુઓ ધ કોરસ. કોરસ એક જ વચન આપ્યું છે બરાબર છે એટલે શું આવશે? સિંગ્સ. ધ કોરસ સિંગ્સ ફિલ્મ સોંગ્સ એટલે અહીંયા એક જ વચન છે એટલે શું આવશે? ડઝ. ધ કોરસ સિંગ્સની જગ્યાએ શું થઈ જશે? સિંગ. સિંગ ફિલ્મ સોંગ્સ,
સિંગ્સની અંદર શું આવીશું? સિંગ્સ, ડઝ અને સિંગ. ઓકે, નંબર ટેન જુઓ. મેન, મેન બહુવચન છે એટલે શું આવશે? એસકેએસ વાળું ટાઈ, મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ, એટલે શું આવશે? ડૂ, મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ, એટલે યસ ધે ડૂ. તો અહીંયા ટીઆઈ ટાઈ એટલે બાંધવું, બરાબર છે, અને ડૂ આવ્યું એટલે ટાઈનું ટાય જ રહેવાનું છે, બરાબર. મિત્રો હવે આગળ જે એક્ટિવિટી નંબર સિક્સ છે એ સિક્સનો પણ આપણે અભ્યાસ જોઈએ. શું કહ્યું છે? નાઉ પ્લે ધ ગેમ મિસ્ટર સિટી, યોર ટીચર વિલ હેલ્પ યુ. સરસ મજાની ગેમ છે મિત્રો, જોઈએ આપણે ગેમને, મજા કરીએ આપણે ગેમને, કે શિક્ષકની મદદ લઈને આ ગેમ રમવાની છે. ચલો ગેમને સમજીએ આપણે. શું કહ્યું છે તે જુઓ, કે સરસ અહીં અલગ અલગ સિટીના નામ આપ્યા છે, શહેરોના નામ આપ્યા છે અને કેટલાક ક્લૂઝ આપ્યા છે. એના આધારે આપણે અહીં બીની અંદર એક કાર્ડ છે, એ કાર્ડ આધારે આપણે એ શહેરોના કે રાજ્યના નામ સાથે આપણે એને ઓળખવાના છે. અહીં ગ્રુપ બી અને બી છે એ શિક્ષકને નીચેના કાર્ડ વહેંચશે બીને, અને ગ્રુપ એને શિક્ષક આ ઉપરના ક્રમણ કયા કયા છે? ફેસ, અનમેરિડ ગર્લ, નો ઝીપ, ગો એન્ડ કમ, આન્સર સ્ટેટ, ગેટ ટુ હેવન, કિંગ્સ કોર્ટ, સ્નેકલેન્ડ, મેક જ્યુસ, મિસ્ટર સિટી, રિધમ ઓફ આઈઝ, આ પ્રકારના કાર્ડ છે એ ગ્રુપને વહેંચશે. અને નીચેના જે કાર્ડ છે નૈનીતાલ, ગોવા, ચેન્નાઈ, રાજકોટ, સુરત, આ બધા જે શહેરોના અને બધાના નામ છે રાજ્યના, એ ગ્રુપ બીને આપશે. હવે આગળ શું કરવાનું કહ્યું છે? કે ગ્રુપ એ છે એના કોઈ પણ વિદ્યાર્થી ઉભો કરીને એક પ્રશ્ન પૂછશે. શું કે? ટીચર સેઝ વેર ડુ યુ લીવ, તું ક્યાં રહે છે? તો ગ્રુપ એનો વિદ્યાર્થી છે એ સપોઝ કે એવો જવાબ આપે છે કે આઈ લીવ ઇન ફેસ, એફ એ સી ફેસ. તો તમે જો કે ટીચર પાછો પ્રશ્ન કે ડુ યુ લીવ ઇન ફેસ, શું તું ફેસ પર રહે છે, ચહેરા પર રહે છે? ફેસ એટલે ચહેરો થાય. એટલે ગ્રુપ બીનો જે સ્ટુડન્ટ છે એ ફેસનો સમાનાર્થી શબ્દ શોધશે એની અંદર. એનું કાર છે કયું? ફેસ એટલે કે ચહેરો, સુરત, બરાબર. એટલે સ્ટુડન્ટ શું કહેશે? નો, હી ડઝન્ટ લીવ ઇન ફેસ, ના, તે ફેસમાં રહેતો નથી, હી લીવ્સ ઇન સુરત. એટલે સુરત નામનું કાળવાળો છે બી વાળો, એવો થશે અને કહેશે કે તે સુરતમાં રહે છે. ખ્યાલ આવ્યો મિત્રો આ રમતમાં શું કરવાનું છે? ચાલો આપણે કયું જે અહીં કાર્ડ છે ગ્રુપ એનું કાર્ડ છે, કયા કાર્ડ ગ્રુપ બીના કાર્ડ સાથે જોડાયેલું છે આપણે પહેલાં અભ્યાસ કરી દઈએ, પછી તમે ભેગા મળીને આ ગેમ ભેગા મળીને રમજો, મજા આવશે ગેમ. ચલો ફેસનું તો આપણે સુરત આપી ગઈ, બરાબર છે. હવે અનમેરિડ ગર્લ, અનમેરિડ ગર્લ એટલે જેનું લગ્ન નથી થયું તેવી ગર્લ, તો આપણે કહી શકીએ કન્યાકુમારી, કુમારી કન્યા, એમ કુમારી કન્યા, બરાબર છે. સરસ મજાની ગેમ છે મિત્રો, ભેગા થઈને રમજો હા. ત્યાર પછી છે નો ઝીપ, નો ઝીપ, ઝીપ એટલે આપણે ચેન કહીએ છીએ, બરાબર છે. તો અહીંયા જો ચેન નાઈ, ચેન, ચેન એટલે ચેન, આપણી ઝીપ કહીએ છીએ તે, ચેન નહીં એમ, એટલે ચેન નથી એમ, નો ઝીપ. ત્યાર પછી છે ગો એન્ડ કમ, જાઓ અને આવો. તો ગો આ, ગો એટલે જા અને આ એટલે આવો, ગોવા, એ રીતે બન્યું છે. ત્યાર પછી છે આન્સર સ્ટેટ, આન્સર એટલે જવાબ અને સ્ટેટ એટલે રાજ્ય. આન્સર સ્ટેટ તો આપણે કહી શકીએ કયું છે? ચેન્નાઈ, રાજકોટ, સુરત, ઉત્તર પ્રદેશ, બરાબર છે. સ્ટેટ એટલે રાજ્ય એટલે કે પ્રદેશ, બરાબર છે. સ્ટેટ એટલે પ્રદેશ અને આન્સર એટલે ઉત્તર, એટલે ઉત્તર પ્રદેશ, એવું બન્યું. ત્યાર પછી આગળનું જુઓ શું છે? ગેટ ટુ હેવન, સ્વર્ગનો, હા ગેટ એમ, ગેટ એટલે દરવાજો. તો હરિદ્વાર, હરિનો દ્વાર, દ્વાર એટલે દરવાજો, ગેટ એમ. અને હરિનું ધામ હોય એ શું કહેવાય? સ્વર્ગલોક જ કહેવાય, હરિ એટલે શ્રી કૃષ્ણનું ધામ, બરાબર. ત્યાર પછી આગળ કહ્યું છે કિંગ્સ ઓફ કોર્ટ, કિંગ્સ એટલે કે રાજા અને કોર્ટ, હા. તો કિંગ્સની કોર્ટ એટલે કિંગ્સ ઓફ કોર્ટ એટલે અહીંયા આપણે કહી શકીએ કે નૈનીતાલ છે, ગોવા, ચેન્નાઈ, રાજકોટ, રાજકોટ, બરાબર છે. રાજાનો કોર્ટ એમ, કિંગ્સ કોર્ટ, રાજાનો કોર્ટ, એ રીતે. સ્નેકલેન્ડ એટલે કે સાપનું લેન્ડ એટલે કે જમીન એમ. તો કયું આવશે? નાગાલેન્ડ, નાગા, નાગલેન્ડ એમ, નાગાલેન્ડ, સાપની જમીન એમ કહે છે. ત્યાર પછી છે મેક જ્યુસ, મેક એટલે બનાવો અને જ્યુસ એટલે શરબત. તો અહીંયા જો બનારસ કહીએ, બનારસ, મેક એટલે કે બનાવો એટલે કે બનાવવું, બના બનાવવાનું, અને રસ એટલે જ્યુસ એમ, રસ બનાવવો, એવી રીતે લીધું છે અહીંયા. ત્યાર પછી છે મિસ્ટર સિટી, મિસ્ટર એટલે કે શ્રીમાન કહી શકીએ, એટલે શ્રીમાન, શ્રીનગર, મિસ્ટર સિટી, સિટી એટલે કે નગર, શહેર, એટલે શ્રી, શ્રી મિસ્ટર એટલે કે શ્રી અને નગર, બરાબર છે, શ્રીનગર સિટીનું. અને લાસ્ટ છે રિધમ ઓફ આઈ, બરાબર. તો એનું કયું આવશે? રિધમ ઓફ આઈ મીન્સ કે કયું, એક જ રહ્યું ને, નૈનીતાલ, બરાબર છે. નૈની, નૈના એટલે નૈન, એટલે નૈન એટલે શું કહેવાય? આંખો, અને તાલ એટલે રિધમ, હા, નૈનીતાલ એમ, એટલે રિધમ ઓફ આઈસ. સરસ મજાની ગેમ છે મિત્રો, સમજો ભેગા મળીને આવા કાર્ડ બનાવીને એકબીજા સાથે. આ સાથે મિત્રો આપણે આ વિડીયોમાં આપણે અહીં સુધીનો અભ્યાસ જોઈએ છે.
આગળના વિડીયોમાં આપણે આના પછીનો અભ્યાસ કરીશું. ઓકે, ગુડ ડે, ગુડ બાય, થેન્ક યુ.